વડોદરા શહેર માટે આજે મંગળવાર અમંગળ સાબિત થયો હતો આજે એક જ દિવસમાં શહેરમાં બે ગંભીર અકસ્માત સર્જાયા છે જેમાં એક અકસ્માત શહેરના દરજીપુરા એરફોર્સ પાસે સર્જાયો છે છકડો અને કન્ટેનર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા દસ લોકોના છકડામાં દબાઈ જવાથી મૃત્યુ નીપજ્યા છે જ્યારે અન્ય ચાર લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું તેમજ મૃતકોના પરિવારજનોને રૂપિયા બે લાખની તેમજ ઘાયલોને રૂપિયા પચાસ હજારની સહાય જાહેર કરી હતી તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ દુર્ઘટના અંગે સંવેદના વ્યક્ત કરતા મૃતકોના પરિવારજનોને રૂપિયા ચાર લાખની તેમજ ઇજાગ્રસ્તોને રૂપિયા પચાસ હજારની સહાયની જાહેરાત કરી છે તો અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર બોદ ગામ નજીક બસ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં બસમાં સવાર મુસાફરોને નાની મોટી પહોંચી હતી જોકે આ અકસ્માતના કારણે ચાર કિલોમીટર સુધીનો લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો હાલના તબક્કે સાત વ્યક્તિઓના મરણ થયેલા છે અને સાત વ્યક્તિઓ સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે જે જે છે એમને સ્ટેબલ કન્ડિશન છે અને મુજબ એ કોઈ કોઈ અત્યારે નથી અને લગભગ એ બધા જ સલામત રહેશે ટ્રેલર ચાલક દ્વારા કોઈ વાહનને બચાવવા જાય તેનો કંટ્રોલ ગયો અને સામેની સાઈડની રિક્ષા સાથે અકસ્માત થયો છે અને જે અકસ્માત થયો છે એ લોકો દેવગઢ બારિયા વિસ્તારના હતા અને કોઈ સારવાર માટે અહીં આગળ આવેલા હતા